આ તસવીર છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ અને આંતરડિયાળ વિસ્તાર એવા ડબ્બા ગામના સીતા ફળિયાની। ડબ્બા ગામના આ ફળિયામાં પીવાના પાણી માટે માત્ર એક જ હેડપંપ છે અને તે પણ બંધ હાલતમાં છે, જેને લઈને આ ફળિયાની મહિલાઓને માથે બેડા લઈને 3-4 કિલોમીટર દૂર પાણી ભરવા જવા માટે મજબૂર થવું પડ્યું છે। ત્યારે ફળિયાના લોકો ભેગા મળી શ્રમયજ્ઞ કરી કૂવો ખોદી રહ્યા છે, જેમાં જે બાળકોના હાથમાં દફતર હોવું જોઈએ એ બાળકો પણ કૂવો ખોદી પીવાના પાણીની તંગી દૂર થાય તેવા પ્રયાસો કરતા નજરે પડે છે। તાલુકાના ડબ્બા ગામ સીતાવાડા ફળિયાના છે, અમારું પાણીનું બહુ તકલીફ છે। પાણીનો કૂવો નહીં ખોદી આલતા અને બુરહો નહીં ઉતારી આલતા, અમને એક બુર ઉતારેલો છે એ બંધ થઈ જેલો છે, પાણી નહીં આવતું, એ સાહેબ પણ નહીં જોવા આવતા, કોઈ પણ નહીં જોવા આવતા, અમારું પાણીની વ્યવસ્થા કરી નહીં આલતા, અમે જાતે કૂવો ખોદીને પાણી પીએ છે, અમને કોઈ જોવા નહીં આવતા, પાણી નહીં કરી આવતા, ગામે જવું પડે પાણી લેવા, 2 કિલોમીટર દૂર છે, પાણી લઈને આવતા બપોર થઈ જાય છે, અમારાથી કામ નહીં થતું, એટલે છોકરાને ભણવા મૂકવા અમે નહીં આવતા, છોકરા ઘરે રહીએ છે, પાણીનો વ્યવસ્થા કરવા માટે કૂવો ખોદીને પાણી પીએ છે, અમારું પાણીનો બહુ તકલીફ છે, પાણી જોવા પણ કોઈ નહીં આવતો, બુર કોઈ કરી નહીં આવતા, અમને મારો બહુ પાણીનો અભાવ છે, પાણીનો કઈ વ્યવસ્થા કરી નહીં આવતા, કૂવો નહીં બનાવી આવતા અને બુરહો નહીં બનાવી આવતા, અમારા આખો ફળિયાનો પાણીનો બહુ અભાવ છે। હાલ ઉનાળો આકરો બનતા ભૂગર્ભ જળ પણ ઊંડા ઉતરતા હેડપંપમાં પાણી આવતા નથી, જેને લઈને ડબ્બા ગામના આશિતાવાળા ફળિયાની મહિલાઓને પીવાના પાણીની રજડપાટ કરવી પડતી હોય। આ ફળિયાના લોકો પાસે ખાવા માટે અનાજ છે પરંતુ પીવા માટે પાણી નથી, જેથી મહિલાઓ વહેલી સવારથી માથે બેડા લઈને પાણી શોધવા નીકળી પડે છે અને બપોરે પાણી લઈને પરત ફરે છે। ત્યારે ફળિયામાં કૂવો ઊંડો કરી પાણી મળે તેવા સહિયારા પ્રયત્નો હાથ ધર્યા છે, જેમાં સ્કૂલના બાળકો પણ મદદ કરી રહ્યા છે। ત્યારે બાળકોને સ્કૂલે કેમ નથી મોકલતા તેવું પૂછતા તેઓ જણાવ્યું છે કે જીવશું તો બાળકોને ભણાવીશું ને। નસવાડી તાલુકાને રહેવાસી નથી કરતા, પાણી નથી, અમારા તકલીફ બહુ છે પાણીની, ધબ્બા સીતાવાડી ગામને પાણી નથી, જાતે કૂવે ખોદીને પાણી પી છે, પાણી માટે 2 કિલોમીટરે અમે પાણી લેવા જાય છે, અમારો જબરું તકલીફ પડે છે। મચવાડી તાલુકાના ડબ્બા ગામે સીતાવાડું પડ્યું છે, પાણીની વ્યવસ્થા નથી, અમે જાતે કૂવો ખોદીને પાણી પીએ છે, ગામે લેવા જવું પડે, 2 કિલોમીટર જેવું દૂર છે, બપોર ચડી જાય એટલે જાતે ફળિયામાં કૂવો કરીને પાણી પીએ છે।
નસવાડી તાલુકાના ધબ્બા ગામે સીતાવાડા ફળિયામાં પાણીની વ્યવસ્થા કરી આલો સાહેબ. અમારા ગામમાંથી એક વખત દિન પાણી પીએ છે. અમે એક બોર આલેલો છે, એ બગડી જેલો છે, પાણી નથી આવતું. પાણી માટે કિલોમીટર દૂર જવું પડે, બે કિલ્લા આવવાનું મીટર. પાણી માટે અમે જાતો કૂવો ખોદી રહ્યા છે પાણીની વ્યવસ્થા માટે. ફળી તાલુકાના ગામ ધબ્બા અને સીતાવાડી ફળ્યું સિમજીભાઈ ગરાદિયા બોલું છું. અને પાણીમાં બહુ દુઃખ છે. અમારા ભાઈ સુકરાભાઈ પાણી ખોદીને પાણી પીએ છે અને બોર રીદેણ કરી આપતા પાણી બહુ દુઃખ છે અમારું. અને પાણી ભરવા જાય તો બપોરથી જાય એક કિલોમીટર રસ્તો છે. પાણી બહુ દુઃખ છે અમારું.